सूरत ना वराछा विस्तार में किशोरी पर सामूहिक दुष्कर्म की घटना सामने आवता चकचार मची गयो छे। महत्वनी बात छे के भोग बननार किशोरी मूल मध्य प्रदेश नी वतनी छे। आ समग्र घटना 6 महीना पहला बनी हती, परंतु किशोरी द्वारा तेना वतन मध्य प्रदेश मां पहोंच्या बाद परिवार ने बाबते जाण करता परिवार ना सभ्यों ने मुरैना जिला ना स्थानिक पोलीस स्टेशन मां फरियाद नोंधावी हती। आ घटना वराछा विस्तार मां बनी होवाने कारणे वराछा पोलीस स्टेशन ना फरियाद ट्रांसफर करवामां आवी हती। तेथी आ समग्र मामले पोलीसे किशोरी पर दुष्कर्म गुजारनारी समूहने धरपकड करी वधु तपास हाथ धरी छे। 6 મહિના પહેલા સુરત વિસ્તારમાં કમલપાક સોસાયટીમાં રહેતી એક 15 વર્ષની કિશોરી તેની બાજુમાં રહેતી મીના રાજપૂત નામની મહિલા સાથે એક વ્યક્તિના ઘરે ગઈ હતી। ત્યાં કિશોરીને કેફી પદાર્થ પીવડાવવામાં આવ્યો હતો, તેથી કિશોરી બેભાન થઈ ગઈ હતી। કિશોરીએ બેભાન અવસ્થામાં મીના રાજપૂત સાથે આવેલા એ સમયે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। કિશોરીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર મીના એ સમયે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું। ફરિયાદના અનુસાર મીના રાજપૂત નામની મહિલાને ફરી એક વખત કિશોરીને પોતાની સાથે ફરવા આવવા માટે કહ્યું હતું, જે તે સમયે કિશોરીએ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી મીના રાજપૂત પોતાની સાથે લઈ ગઈ હતી। અજેણા સ્થળ પર કિશોરીને પહોંચી ત્યારે બે યુવકો દ્વારા કિશોરી સાથે ફરી એક વખત દુષ્કર્મ આચર્યું હતું। આ સમગ્ર મામલો કિશોરી એ પિતાથી ડરીને હોવાને કારણે તેને આ વાત કોઈને કહી નહોતી, પરંતુ ત્યારબાદ 6 મહિના બાદ કિશોરી તેના વતન ગઈ હતી અને જે આ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરી હતી। બે વખત કિશોરીએ દુષ્કર્મનો ભોગ બની હોવાને કારણે પરિવારના સભ્યો મધ્યપ્રદેશમાં આવેલા મુરેના જિલ્લામાં જોરાના મહિલા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। મધ્યપ્રદેશમાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કર્યા બાદ 0 નંબરથી વરાછા પોલીસ સ્ટેશનને આ ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને ત્યારબાદ વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી મીના રાજપૂત અને કિશોરી સાથે દુષ્કર્મ ગુજારનાર બે ઇસમોની શોધખોળ હાથ ધરી હતી। દુષ્કર્મ ગુજારનાર એક નરાધામની ફરિયાદ નોંધાયા 35 કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો।